दर्शनम मंदहासरुचिरानाहंबुजम पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओम यवतारिणे श्री स्वामी नारायणाय हरि कृष्णाय घनश्यामाय नीलकंठाय च नमो नमः श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी, श्री हरि कृष्ण महाराज नी। स्वामीनारायण मामा तमारे तो आजथी ज कथा छे, राइट? ओके, अला भक्तो, आजे आपणे भक्त चिंतामणीनो एक परचा प्रकरणनो एक परचानुं गान करीशुं। खान देश बुरानपुर मां वसे हरी जन जे ह सहाय करी जेनी स्वामी ए कहो सांभळ जो हवे ते ह विप्र एक दीवान दादो सतसंगी नहीं सोय जाने अजाने जमाड़िया संत ते स्वामी ना दोय बीजा पुण्य तो बहु कर्या जन्म धरी ने जे ह ते ह भेळू पुण्य आटलू थयू अजाने ह एम करता अवधि तेनो आव्यो ते देहनो यंत अवश्य तेड़वायाविया महा करुर ते कृतांत। स्वामी खानदेशना परचानी वात करे छे, मध्य प्रदेश बुरानपुर। स्वामी कहते हैं घणा भगवानना भक्तो वसे छे, जेनी महाराजे समये समये घणीवार सार लीधी छे, संभाळ लीधी छे। आपणे पण आगळ एक परचा पहेलाना पहेला खानदेशनो ज बुरानपुरनो ज वाँच्यो हतो, सांभळ्यो हतो। त्यां घणा भक्तो रहेता हता, परंतु त्यां एक ब्राह्मण ज्ञातिनी अंदर दादो करीने दीवान हतो राज्यनो, बुरानपुरनो। ए पण एक बुरानपुरनी अंदर हतो दादो दीवान, ब्राह्मण ज्ञातिनो, सत्संगी हतो नहीं, पण दीवान होय एटले केटलाय करवा न करवाना केटलाय काम कर्या होय, एमां सत्तानो उपयोग करीने केटलाय हाचा खोटा कर्या होय अने करतो। पण एने एक एवुं हतुं के जे कोई आवे साधु सन्यासी बावा होय एने जमाडतो, એટલું એણે કરેલું। ઘણાને જમાડેલા, પણ એમાં એક દિવસ જાણે અજાણે જે કોઈ જમાડતા હશે એમાં ભગવાન સ્વામિનારાયણના સંતો એ વખતે સત્સંગમાં વિચરણ કરતાં કરતાં બુરાનપુરમાં ગયેલા હશે, અને એમાં દાદા દીવાનના ઘરે જઈને કંઈ ભિક્ષા માગી હશે, અને એણે તો જેમ રોજના નિયમ પ્રમાણે જેને આપે છે એમ, આ સાધુ આવ્યા સંતો આવ્યા તો એને પણ આપ્યું।
ઘણા જીવો એવા હોય કે જેને આમ કોઈ જગ્યાએ આસ્થા જ ના હોય, શ્રદ્ધા જ ના હોય. ઘણા એવા હોય કે બધે જ શ્રદ્ધા હોય. બે પ્રકારના જીવો હોય. એમાં એવું છે કે જેને ક્યાંય શ્રદ્ધા નથી એ સાચાને નહીં પૂજે અને ખોટાને નહીં પૂજે, અને જેને શ્રદ્ધા છે, અતિશ્રદ્ધા છે, તો એ સાચાને પૂજશે અને ખોટાને પણ પૂજશે. જ્યાં સુધી સાચા ખોટાનો વિવેક નથી ત્યાં સુધી શ્રદ્ધા છે તોય ઘણીવાર ખોટું થશે, અને અશ્રદ્ધા છે તોય એ તો સાચાને નહીં પૂજે અને ખોટા નહીં પૂજે, એટલે તો એ તો થવાનું જ નથી. અને તો ક્યાંય પણ ગુરુજી કથામાં કહે છે ઘણીવાર કે જેને શ્રદ્ધા જ નથી, અશ્રદ્ધાવાળા કરતાં અંધશ્રદ્ધાવાળો છે એ થોડો ઘણો સારો, એમ કે આને ક્યારેક કોઈક સાચા મળી જશે તો એની સેવા એનાથી થઈ જશે. પણ જેને કોઈ જ પ્રત્યે શ્રદ્ધા નથી, કોઈ જ પ્રત્યે એને આસ્થા નથી, તો એને ક્યારેય સાચા મળશે તોય નહીં પૂજે કે ખોટાને પણ નહીં પૂજે, પણ સાચાને પણ પૂજી શકશે, સાચાની પણ સેવા સમાગમનો લાભ લઈ શકશે નહીં. એ કથા ગુરુજી સત્સંગી જીવનમાં સિદ્ધવલ્લભ રાજાના કથામાં કહે છે. સિદ્ધવલ્લભ રાજા હતા, એને એવું કે એના રાજમાં જે કોઈ સાધુ સંન્યાસી આવે બધા એને રાખે, એની સેવા કરે, એને જમાડે, એને ઉતારા આપે, એવું કરતા. પણ એમાં કેટલાય પ્રકારના બધા ખોટા જ આવતા હતા, કોઈ ગાંજાને, કોઈ ભંગને, કોઈ પોતાની દેહની પુષ્ટિને અર્થે પોતાની ઈચ્છાઓની પૂર્તિને માટે. રાજા બહુ શ્રદ્ધાળુ, બહુ ભાવિક, એટલે બધાએ આવા હતા સંન્યાસીઓને, સાધુને, બાવાઓ બધાએ સિદ્ધવલ્લભ રાજાના રાજમાં આવીને વસે. એટલે સિદ્ધવલ્લભ રાજાએ બધાને સિદ્ધ જાણીને, ભગવાન જાણીને બધાને પૂજતો. પણ એની એવી શ્રદ્ધા હતી, ભલે અંધશ્રદ્ધા હતી, પણ તોય એકવાર ત્યાં ભગવાન વિચરણ કરતાં કરતાં ત્યાં આવી ગયા તો ભગવાનની પણ એમાં પૂજા એનાથી થઈ. નુકસાન પણ જાય, પણ શ્રદ્ધા છે તો ક્યારેક કોઈક સાચા આવી જશે તો એની પૂજા થશે, એનો સમાગમ થશે, તો સાચી વાત સમજાઈ શકશે. પણ શ્રદ્ધા જ નહીં હોય તો કંઈ નહીં થાય. એમાં દાદો દીવાન હતો, એને બીજું તો જે હશે તે, પણ જે કોઈ એના ઘરે કોઈ સાધુ સંન્યાસી આવે, બાવાઓ આવે, તો એને જમાડતો, એટલું એનું પ્લસ પોઈન્ટ હતો. તો ઘણા સાધુઓને જમાડતો. એમાં એક ભગવાન સ્વામિનારાયણના સંતો અચાનક વિચરણ કરતા ઘણા ઘરે આવ્યા અને ભિક્ષા માગી, તો એણે પણ એને જમાડેલા. જાણે અજાણે જમાડ્યા સંત તે સ્વામીના દોઈ. ભગવાન સ્વામિનારાયણના બે સંતોને જમાડ્યા. સ્વામી કહે છે અહીંયા કે બીજા પુણ્ય તો બહુ કર્યા, જન્મ ધરીને જે તે ભેળું પુણ્ય આટલું થયું જાણે અજાણે. બીજા જે કંઈ સારા કાર્યો કર્યા હશે, પણ એના કરતાં વિશેષ એ વાત છે કે આ બે ભગવાન સ્વામિનારાયણના સંત પણ એની ભેગા આવીને જમી ગયા, એ અનુભવ મોટું એક કાર્ય થઈ ગયું. સ્વામી કહે જોત જોતામાં એ દાદા દીવાનનો અંતકાળ આવ્યો, અંતિમ અવસ્થા આવી, દેહ છૂટવાની તૈયારી થઈ. જ્યારે અંત સમય આવ્યો ત્યારે શું થયું? તો કે અવશ્ય તેડવા આવ્યા મહાકરોર તે કૃતાંત. એના કામ તો બધા ખોટા જ હતા, કોઈ સાચા હતા નહીં. અંત સમયે યમદૂતો એને લેવા માટે આવ્યા છે. અંતકાળે આવ્યા જમ જ્યારે દીધું દાદાને દુઃખ તેવારે, જે જે જન્મ ધરી કર્યા પાપ તે સંભારી કર્યો સંતાપ. દીઠા દાદે જમ દૂત જ્યારે દેવી દેવને સંભાર્યા ત્યારે, સંત મહંત સંન્યાસી સોય તેહ વિના જે સેવ્યાતા કોય. એહ સર્વેને જોયા સંભારી કહું કોઈ હરો પીડા મારી, એહ માહી લો એ કે ન આવ્યું
તેવા રે દાદેશી ડોલાવ્યું. અંત સમય છે દાદા દીવાનનો અને યમદૂતો આવ્યા છે અને યમદૂતો માર મારવા લાગ્યા છે દાદા દીવાનને. અને જ્યારે યમદૂતો મારીને દાદા દીવાનને દુઃખ આપે છે અને એના એક એક આખી જિંદગીમાં કરેલા પાપો એને યાદ કરાવી કરાવીને મારતા જાય છે. અને જ્યારે મારે છે ત્યારે દાદો દીવાન દેવી દેવતાઓને ને જે તે સાધુ સંન્યાસીઓને જમાડેલાને એ બધાને યાદ કરે છે. સંતો મહંતો સંન્યાસીઓ જે જેની સેવા હતા, જેની પૂજા કરી હતી, જેને કંઈક એણે પોતાની રીતે થાય એટલું સેવા પૂજા કરી હતી એ બધાને સંભાળ્યા કે આમાંથી કોઈ મારી રક્ષા કરો, કોઈ મારી પીડા હરો, આ તો હું બહુ દુઃખી થાઉ છું, મેં તમારી સેવા કરી, પૂજા કરી, તમને ભાવથી જમાડ્યા, માટે આનંદ સમયે આ જમદૂતોથી કે મારી રક્ષા કરીને મને આના દુઃખથી છોડાવો, આવી રીતે ખૂબ પોકાર કરે છે પથારીમાં યમદૂતો જ્યારે મારે છે ત્યારે. પણ એણે જેને જેને સંભાળ્યા એમાંથી કોઈ આવ્યું નહીં ત્યારે દાદો અતિશય નિરાશ થયો છે. કહે હવે કરું હું શિપેર કેણે સાયન કરી આવેર, એમ કહીને થયો નિરાશ ત્યાં તો સંત દીઠા દોય પાસ. દાદો દીવાન અંતે બધાને જેટલા જેટલા કોઈ યાદ હતા એ બધાને યાદ કરી લીધા કે આમાંથી કોઈ મારી રક્ષા કરો ને મને આ દુઃખથી છોડાવો, હવે આ દુઃખ મારાથી સહન થતું નથી, મેં તમારી ખૂબ સેવા કરી, મારી આ સમયે આ દુઃખની ઘડીમાં મારી રક્ષા કરો. કોઈ આવ્યું નથી ત્યારે દાદો અતિ નિરાશ થઈને માથે હાથ દઈને પછી વિચારે છે કે હવે હું શું કરું, કોઈએ મારી સહાય કરી નહીં, મેં તો ઘણાની સેવા કરી, એમ કહીને થયો નિરાશ. ત્યાં તો આવ્યા સંત દોય, ત્યાં તો સંત દીઠા દોય પાસ. એણે કીધું કે તમારી જેણે જેની મેં સેવા કરી એમાંથી કોઈક તો મારી રક્ષા કરવા આવો. પહેલાં તો જે જે યાદ હતા એ બધાને સંભાળ્યા. એ યાદ હતા એમાં કોઈ સ્વામિનારાયણના સંતો એને યાદ આવ્યા નહોતા, જે કોઈ બીજા સંન્યાસીઓ અને દેવી દેવતાઓ એ બધાને જ યાદ કર્યા, પણ એમાંથી તો કોઈ આવ્યું નહીં. પછી છેલ્લે કીધું કે જેણે મેં જેની જેની મેં સેવા કરી એમાંથી કોઈક તો આવીને મારી રક્ષા કરો. આવું જ્યારે કીધું ત્યારે છેલ્લે સંતો સ્વામિનારાયણ ભગવાનના સંતોને જેણે ભૂલથી બે સંતોને જમાડી દીધેલા એ બે મહારાજના સંતો આવ્યા છે. કહે સંત સુણો જમદૂત કેમ આવ્યા અહીં કપૂત, જાઓ વેલા વેલા પાછા વળી કેમ ઉભા રહ્યા છો સાંભળી. ત્યારે બોલ્યા જમના દૂત ઠાલુ સિદ્ધને કરો છો તૂત, એ જીવ કે દી છે તમારો સર્વે રીતે એ છે જોય અમારો, માટે જોર તમારે ન કરવું, જાઓ યાથી આડું નવ ફરવું, એવો સંતને જમનો વાદ સુણે છે દાદો સર્વે સંવાદ. અંતે ભગવાન સ્વામિનારાયણના બે સંતો આવ્યા અને સંતો આવીને યમદૂતોને તરત ખીજાઈને ડારો દીધો કે એ કપૂતો અહીંયા ક્યાંથી આવ્યા છો, છોડી દો આ બે આને, દાદા દીવાનને છોડીને અહીંથી જતા રહ્યો, જાઓ વેલા વેળા પાછા વળી કેમ ઊભા રહ્યા છો સાંભળી. સંતોએ જ્યારે કીધું ચાલો એને છોડીને જાઓ તોય પહેલાં યમદૂતો ઊભા રહ્યા, ત્યારે સંતો કે આ સાંભળો એકવાર કીધું તોય કેમ જતા નથી, અહીંથી જતા રહ્યો કે જ્યાંથી આવ્યા છો ત્યાંથી પાછા, દાદા દીવાનને અડશો નહીં. સંતોએ આવી વાત કરી ત્યારે યમદૂતો કહે છે સંતોને બે હાથ જોડીને કે ભાઈ તમે શા માટે ખાલી ખાલી વચ્ચે આવો છો, કારણ કે આ જીવ તો ક્યારેય તમારો થયો નથી ને છે જ નહીં,
એણે તો આખી જિંદગી ખોટા જ પાપ કર્યા છે, એ કંઈ નથી, ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત નથી, એણે ભગવાન સ્વામિનારાયણનું ક્યારેય નામ લીધું નથી, સ્વામિનારાયણ ભગવાનનું ભજન સેવા પૂજન કંઈ કર્યું નથી, આખી જિંદગીના એના પાપ એના કર્મો તો તમે જુઓ, આ કંઈ તમારો તમારા માલ તમારા ગોડાઉનનો એ બાજુનો માલ છે જ નહીં, સર્વે રીતે એ છે જો અમારો, આ તો બધી જ રીતે એના કોઈ પણ કર્મો જો બધી રીતે અમારો જ માલ છે, યમપુરીમાં જ જાય એવો છે, બીજો કોઈ એણે કંઈ સારા કામ કર્યા નથી, ને જે કંઈ કદાચ કર્યું છે એ બધું એવી જ જગ્યાએ કર્યું છે, જમાડ્યા હશે કે જેની સેવા પૂજા કરી હશે એ બધાએ ખોટા જ હતા, એટલે એણે કંઈ સારું તો કર્યું નથી, એના સામે ખોટા પાપ તો બીજા કેટલાય છે, માટે આ તો અમારો જીવ છે, માટે શા માટે તમે ખાલી વચ્ચે સંતોને કહે છે તમે આને માટે વચ્ચે અમારે અમારી વચ્ચે પડો છો, એ જીવ કેદી છે તમારો, સર્વે રીતે એ છે જો અમારો, માટે તમારે અમારી વચ્ચે પડવું નહીં, જો તમારો જીવ હોય તો અમે ત્યાં આવતા પણ નથી, અમે એને લઈ પણ ના જઈએ, પણ આ તો સર્વે રીતે અમારો જ જીવ છે, અને અક્ષર યમપુરીમાંથી યમરાજાએ ધર્મરાજાએ અમને એને લેવા માટે સ્પેશિયલ મોકલ્યો છે. આવો સંતોનો અને યમદૂતોનો જે સંવાદ થાય છે એ પેલો દાદો દીવાન પછારીમાં પડ્યો પડ્યો સાંભળે છે. ત્યારે સંત કહે જો શું અમે લઈ જાઓ જો લેવાય તમે, ત્યારે જમ કહે જોડી હાથ તમે સુખે ચાલો યમ સાથ. જ્યારે યમદૂતોએ વિનંતી કરી સંતોને કે આ તો અમારો જીવ છે, અક્ષરધામનો કે ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છે નહીં, એ તો સર્વે રીતેના બધાય કર્મો ખોટા જ છે, પાપ જ એના કર્મો હતા, માટે યમપુરીનો જ જીવ છે, ત્યારે સંતોએ કીધું કે એણે જે કર્યું હશે તે પણ એ તમારાથી લઈ જઈ શકાશે નહીં, તમારાથી લઈ જઈ શકાય તો એને લઈ જાઓ, અમે ઊભા છીએ જોઈએ છીએ કેમ તમે લઈ જાઓ. સંતોએ જ્યારે આવી રીતે થોડું ઊંચા અવાજે કીધું ત્યારે પછી તો યમદૂતોથી પહેલાં વિનંતી કરી, પણ સંતોએ એની વિનંતી માની નહીં. સંતો કે એણે જે કર્યું હશે તે પણ અમે એને લઈ જવા દઈશું નહીં, તમારાથી લઈ જઈ શકાય તો લઈ જાઓ. જ્યારે એવું કીધું ત્યારે યમદૂતો કે હવે આપણે આમાં હાથ નખાશે ને. હવે સંતોએ જ્યારે નિર્ણય કરી લીધો અને ખ્યાલ છે જ કે આણે તો ખોટા કર્યા તોય નથી લઈ જવા દેવો, તો હવે આપણે એને કઈ રીતે લઈ જઈ શકશું. પણ પછી યમદૂતોએ વિનંતી કરી છે કે તમારે એને તમારી સાથે લઈ જવો હોય તો કંઈ વાંધો નહીં, પણ પહેલાં એને લઈને અમારી સાથે ચાલો યમરાજા પાસે યમપુરીમાં, પછી એ જે નિર્ણય કરશે એ પ્રમાણે તમે એનું આગળ લઈ જજો, પણ અમારો તો ત્યાંથી ઓર્ડર છે, એટલે એકવાર અહીંથી લઈ જવો એ અમારી ફરજ છે, એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ. જાઈએ ધર્મરાયને જો પાસ, જ્યાં છે પાપ પુણ્યનો તપાસ, એના જોશે સુકૃત સંભાળી, હશે તમારો તો દેશે વાળી. એમ કહી કાઢ્યો જીવ જ્યારે, થઈ સતી તેની નારી ત્યારે, તેનો જીવ આવી સંગે મળ્યો, નારી સહિત જમ પૂર પડ્યો. યમદૂતો કહે છે કે આપણે આ જીવને લઈને ધર્મરાજાને પાસે જઈએ, એની પાસે પાપ અને પુણ્યનો બધો હિસાબ છે, ત્યાં આપણે જઈને તપાસ કરી લઈએ કે એને ક્યાં લઈ જવો અને શું કરવું, એમની પાસે જઈને તમે જે નક્કી કરશો તે સાચું. ધર્મરાજા છે એની પાસે બધું આ જીવનું ભગવાને એને ખાતું સોંપી રાખેલું છે, કે જીવ પ્રાણી માત્ર ગમે તે જીવ ગમે તે જગ્યાએ એકાંતમાં કે જ્યાં જઈને જે કામ કરે છે એ બધા જ સાચા અને ખોટા દરેક કર્મોનો હિસાબ ધર્મરાજા પાસે છે. એના લિસ્ટમાં એના કેલ્ક્યુલેટમાં કોઈનું કંઈ આઘું પાછું થતું નથી. ઘણીવાર અહીંયા દ્રષ્ટાંત આપે બધાએ કે ભાઈ પહેલાં એક માણસને લઈ ગયા, વેપારી કોઈ હશે શેઠ, અને શેઠને લઈને ત્યાં જઈને લાઈનમાં ઊભો રાખ્યો, અને આ ભાઈ જઈને એનો ચોપડો જોવા લાગ્યા, ધર્મરાજા કંઈક કામમાં હશે ત્યાં સુધીમાં, તેની આયુષ્યમાં 80 વર્ષ લખેલી, ત્યાં શેઠે ભાઈ વચ્ચે પેન લઈને પેલો લીટો મારી દીધો અને એવું કરી દીધું,
પછી ધર્મરાજાએ જોયું, એનો ચોપડો હિસાબ તપાસ્યો, તો શેઠ કે આમાં તો મારું આયુષ્ય 90 વર્ષ લખ્યું છે ને તમે મને 80 વર્ષે ઉપર લઈ આવ્યા. એટલે પછી એને પાછો 10 વર્ષ નીચે મૂક્યો. પણ આ તો હસવા માટેની વાત છે, પણ ત્યાં એવું છે નહીં. ત્યાં તો પળે પળ અને કણે કણ એક એક સેકન્ડના કરેલા કર્મો એ દરેક પાકા એની પાસે હોય છે. માણસ જે કંઈ કરે છે, આપણે જ્યારે કર્મ કરીએ છીએ ખોટા કર્મ, ત્યારે ખૂબ આમ એ થઈ જઈએ, એલર્ટ થઈને કરીએ કે કોઈ મને જોતું નથી ને, હું જે કરું છું હું મને જ એકલાને જ ખબર છે ને, એમ જાણીને એકલો માણસ કરતો હોય. પણ એ ભગવાન અને આ ધર્મરાજા એના ચોપડે તો બધું નોંધાઈ જ જાય છે, એનાથી કંઈ બહાર રહેતું નથી, એનું ફળ તો ભોગવવું જ પડે છે. અને જ્યારે આપણે સાચા સત્કર્મ કરીએ છીએ, ભગવાનનું ભજન ભક્તિ સંબંધી કરીએ છીએ, એ થોડું પણ કરીએ કે ગમે એટલું કરીએ, પણ એમાં આપણે એટલા એકાગ્રતાથી નથી કરતા કે જેટલું ખોટું કર્મ જેટલા સાવધાનીપૂર્વક અને એકાગ્રતાથી કરીએ, એટલું ભગવાનનું ભજન કે સત્સંગલક્ષી જ્યારે કરતા હોઈએ, નામ સ્મરણ કે જે કંઈ કરીએ છીએ, એની અંદર એટલી આમ સાવધાની કે એકાગ્રતા નથી હોતી. જેટલું જીવ ખોટું કર્મ કરતો હોય, ચોર હોય એમ ચોરી કરવા આવે તો કેટલો મેં એલર્ટ થઈને કરે, ચારે બાજુ બધી બાજુ તપાસ ફૂલ હોય અને પછી જે અંદર જાય અને તેમ છતાંય કંઈક આમ થાય આગું પાછું, તો તરત એમાંથી સેફ્ટી પણ વિચારી નીકળે, કારણ કે જાણે કે કોઈ જોવું જોઈએ ને, એકદમ સાવધાનીપૂર્વક કર્મ કરે છે. પણ સત્સંગના માર્ગે ભગવાનનું ભગવાન સંબંધી કાર્ય જે કંઈ ભજન ભક્તિ કરીએ છીએ, એમાં જીવ એટલો સાવધાની કે એલર્ટ ના હોય, એમાં જે કંઈ કરતા જઈએ તો આરે બાજુ બીજે બધે આપણું વૃત્તિઓ વધારે હોય, એમાં આપણી વૃત્તિ ભગવાન તરફ નથી હોતી. પણ ધર્મરાજાની પાસે જે જે જીવ જે કંઈ કરે છે, એ દરેકે દરેક ક્ષણનો દરેકે દરેક કર્મનો એની પાસે હિસાબ છે. તો યમદૂતો સંતોને કહે છે કે આપણે આ જીવને યમપુરીમાં ધર્મરાજા પાસે લઈ જઈએ અને ત્યાં એના પાપ પુણ્યનો હિસાબ કરાવીશું, પછી જે હશે ત્યાં આપણે એને લઈ જઈશું. જાઈએ ધર્મરાયને જો પાસ, જ્યાં છે પાપ પુણ્યનો તપાસ, એના જોશે સુકૃત સંભાળી, હશે તમારો તો દેશે વાળી. જો તમારો જ હશે, એના સારા કર્મ હશે તો તમે લઈ જશો, નહીતર તો પછી ત્યાં રાખશે તો યમપુરીમાં જે કરશે તે. એમ કહી કાઢ્યો જીવ જ્યારે, થઈ સતી તેની નારી ત્યારે, તેનો જીવ આવી સંગે મળ્યો, નારી સહિત જમપુર પડ્યો. પછી આ જીવને આ દેહમાંથી કાઢ્યો બહાર ને દેહ છોડાયો, આ બાજુ દાદો દીવાન મર્યો, એટલે પાછળ એની નારી હતી એ કોઈ સતી હશે તો એ પણ એની પાછળ સતી થઈ, અને આ બાજુ બેના દેહના અગ્નિ સંસ્કાર થયા. પહેલી તો જીવતી અંદર સળી ગઈ ને સતી થઈ, એટલે બંને જીવો એક સાથે એની સાથે જોડાઈ, પછી આ નારીને એ બે યમપુરીમાં આવ્યા. ચાલ્યા સંત જમદૂત સાથ, ગયા જીયા હતા જમનાથ, ધર્મે સંતનું સન્માન કીધું, પછી એ જીવનું ખત લીધું. લો પછી સંતો અને યમદૂતો યમપુરી બાજુ ચાલ્યા, અને યમપુરી આવી ત્યારે ધર્મરાજાએ તો સંતોને જોઈને આનંદ આનંદ થયો, સંતોને પધરામણી કરીને સંતોને સન્માન કર્યું, હાર પહેરાવ્યા, ગાદી પર બેસાડ્યા અને કીધું કે સંતો તમારે અહીંયા આવવાનું શું થયું. ત્યારે બધી વાતચીત કરી કે અમે તો આ જીવને લેવા ગયા હતા અને ત્યાં તમારા યમદૂતો હતા અને અમારી સાથે આવી વાતચીત થઈ. બધા યમદૂતોએ વાત કરી કે રાજાને કીધું કે આવી રીતે બધો પ્રસંગ બન્યો છે અને સંતોએ જીવને લેવા આવ્યા છે અને તમે અમને લેવા મોકલ્યો હતો, માટે હવે એનું જે કંઈ હોય તેનો હિસાબ કરો. ત્યારે ધર્મરાજાએ એનો જે કંઈ પાપ પુણ્યનો હિસાબ હતો એ તપાસ કરી છે. તો તપાસ કરતાં શું જણાણો, નહીં પુણ્ય ને પાપ અનંત, પુણ્ય એટલું જમ્યા બે સંત. એ જીવના ખાતામાં કોઈ પુણ્ય જ હતું નહીં, બધા જ પાપ જ હતા, આખી જિંદગીના કરેલા તમામ પાપ, પુણ્ય કોઈ નહીં.
પુણ્ય ખાલી કેટલું? તો કે પુણ્ય એટલું જમ્યા બે સંત. ભગવાન સ્વામિનારાયણના બે સાધુ જમ્યા એટલું જ પુણ્ય, બાકી કોઈ પુણ્ય. હવે એણે તો આખી જિંદગી બધાને જમાડ્યા હતા, કેટલાય દેવી દેવતાઓને ઉપાસના શું કહેવાય કર્યું હશે, અને કેટલાય સાધુ સંન્યાસી સંતો મહંતોને જમાડ્યા હતા અને એની સેવા પૂજા કરી હતી. પણ જ્યારે ધર્મરાજે એના પાપ પુણ્યનો હિસાબ તપાસ્યો, તેમાં તો કોઈ પુણ્ય નહીં, નહીં પુણ્ય ને પાપ અનંત, બધા પાપ જ હતા. તો આટલા બધાને જમાડ્યા તોય કોઈ પુણ્ય ના ગણાણું? કે ના ભાઈ, જો સાચા માર્ગે જાઉંધી ના થાય, સદમાર્ગે દાન છે, પુણ્ય છે, પણ સત્માર્ગે સન્માર્ગે જો ના કરવામાં આવે અને અસદમાર્ગે કરવામાં આવે તો પુણ્ય કરવા જતાં પાપ થઈ જાય. કોકની સેવા આપણે વસ્તુ પદાર્થ કે પૈસા આપીને કરીએ છીએ, પણ આપણી આપેલી વસ્તુ પૈસા પદાર્થથી જો એનો અસદ ઉપયોગ થાય છે, ખોટા માર્ગે ઉપયોગ થાય છે, આપણે આપેલા પૈસાથી એ પાપ કર્મ કરે છે, તો એમાં પણ ઘણીવાર આપણું આપણે સમજવું કે આપણું પુણ્ય કરવા આપીએ છીએ, આપણું સારું કરવા માટે આપીએ છીએ, પણ એનાથી ખોટા ધંધા થઈ આવે ને ખોટું થયું હોય તો એ તો પુણ્યમાં કંઈ ગણાતું નથી. એમાં દાદા દેવાને તો ઘણા સાધુ સંન્યાસીઓને સંતો મહંતોને જમાડ્યા હતા અને સેવા પૂજા કરી હતી, પણ ઉપર જ્યારે ધર્મરાજાએ એનો તપાસ કરી પાપ પુણ્યનો હિસાબ, તો કોઈ પુણ્યમાં કંઈ જ આવ્યું નહીં, બધું જ પાપમાં હતું. પુણ્યમાં ખાલી એટલું જ હતું કે બે ભગવાનના સાચા સાધુ જમ્યા હતા સ્વામિનારાયણ ભગવાનના, એટલું જ એના ખાતામાં પુણ્ય જમા થયું, બાકી કોઈ પુણ્ય નહીં. એટલે એનાથી આપણને એ જાણવા મળે છે કે જો સાચા માર્ગે અને સાચી જગ્યાએ યોગ્ય પાત્રમાં કરેલું દાન હશે તો જ પુણ્યમય થશે, બાકી ખોટા માર્ગે કરેલી સેવા પૂજા કોઈ પણ રીતે, દૈહિક સેવા, માનસિક સેવા કે આર્થિક સેવા, જે કંઈ પુણ્યમય કાર્ય છે એ સત્પાત્રમાં જે કરે છે તો જ એ પુણ્યને આપનારું થાય છે, નહીંતર એનો કોઈ અર્થ રહેતો નથી. નહીં પુણ્યને પાપ અનંત, પુણ્ય એટલું જમ્યા બે સંત, કરી તે હ પુણ્યનો તપાસ, કહે ધર્મ જાવો હરિ પાસ. લો, ખાલી બે જ, એટલું જ પુણ્ય તો આખી જિંદગીનું કે બે ભગવાનના સાધુ જેમ્યા હતા સ્વામિનારાયણ ભગવાનના સાચા સાધુ આજ્ઞા ઉપાસનાના એકાંતિક સંત, બાકી આખી જિંદગીના પાપ હતા. તો ધર્મરાજા વિચારમાં પડ્યા કે અમારે કરવું શું, આના પાપ તો ઘણા બધા છે પણ એની સામે આ બે ભગવાનના એકાંતિક સંત જેમ્યા છે એની પાસે અજાણમાં, પણ હવે આનો નિર્ણય શું કરવો? આ તો સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના સાધુ છે અને સાચા સાધુ છે, એને જમાડ્યા છે, પાપ ભામે ગમે એટલા હતા પણ ખાલી બે સાધુ જમ્યા હતા તો એને ધર્મરાજાને એવો ના વિચાર કર્યો કે ભાઈ બે સંતો જમાડ્યા છે અને પાપ તો કેટલા બધા છે, માટે તો યમપુરીમાં જ જાય, એવો વિચાર ના કર્યો. પણ એને એમ થયું કે આનો નિર્ણય શું કરવો એ હું પણ વિચારી શકીશ નહીં, પાપ ભલે આખી જિંદગીના અનંત પાપ છે પણ બે સાચા સાધુ જમ્યા છે માટે હવે આનો નિર્ણય મારાથી થઈ શકશે નહીં. બાકી આમ જુઓ તો હરખે હરખું વજન હોય ને, પણ પુણ્ય તો ખાલી એટલું જ હતું, પાપ તો ઘણા હતા, તો સીધી રીતે જુઓ તો સીધી રીતે કોઈ યમપુરીમાં જ નાખે. પણ ધર્મરાજા પણ એનો નિર્ણય કરી શક્યા નહીં કે આને તો ભગવાન પાસે લઈ જવા પડશે, આનો નિર્ણય હું કરી શકીશ નહીં. અને ધર્મરાજાએ કીધું કે આ જીવને હવે ભગવાન પાસે લઈ જાઓ, ભગવાન સ્વામિનારાયણ એનો જે નિર્ણય કરશે તે થશે. પછી મહારાજ પાસળે લાવ્યા, સંત દોય તે હ સંગે આવ્યા, ત્યારે મહારાજ કહે સુણો જન, એણે આપ્યું છે તમને અન્ન, માટે હમણાં સુરપુર જાશે, પછી વૈકુંઠનો વાસ થાશે. એમ કહી આપ્યા દોય હાર, પહેરી ચાલ્યા પુરુષને નાર. લો, મહારાજે કીધું, મહારાજ પાસે જ્યારે આ બેને લઈને આવવામાં આવ્યા અને સંતો જોડે આવ્યા છે, યમપુરીમાંથી યમદૂતો પણ એક બે આવ્યા જોડે, અને ત્યાં મહારાજની સમક્ષ લાવીને બધી વાતચીત કરવામાં આવી કે આવું થયું છે અને આનો હવે નિર્ણય શું કરવો એ મહારાજ આપને કરવાનો છે, ત્યારે મહારાજ કહે છે કે એણે બીજું જે કર્યું હશે તે પણ તમારા જેવા બે સાચા સાધુને જમાડ્યા છે માટે એના
પાપનું પૂરું થયું છે, પાપ એને કોઈ રહ્યું નથી, એને હવે સ્વર્ગલોકમાં મોકલો, થોડા ટાઈમ સ્વર્ગપુરમાં કે તો સ્વર્ગમાં રહેશે અને ત્યાર પછી એ ભગવાનના ધામમાં સત્સંગમાં જન્મ ધરીને ભગવાનના ધામને પામશે. એમ કરીને ભગવાને બંને જીવને હાર આપ્યા છે, પ્રસાદીના બેયને હાર પહેરાવ્યા છે. એક આપણે વિચારીએ કે આખી જિંદગીના કરેલા પાપ પણ કોઈ સાચા સાધુ હતા અને એને એને જો ભૂલથી પણ એની સેવા કરી હતી તો ભગવાન એના બધા પાપનો નાશ કરીને ક્યાં નરકના કયા દુઃખો ભોગવવાના હતા એની જગ્યાએ ક્યાં હાર પહેરાઈને સ્વર્ગમાં મોકલ્યા. અને સ્વર્ગમાંથી પણ જ્યારે એ જશે ત્યાર પછી સત્સંગમાં જન્મ ધરીને ભગવાનના ધામમાં જશે, આવું ભગવાને એને કીધું. તે દીઠું સર્વે સમાધિવાને, વળી જે કહ્યું તે સુણ્યું કાને. જાગ્યા સમાધિ માહીથી જ્યારે, આવી સર્વે કહી વાત ત્યારે. કહે આજ થકી નવ વર્ષે, દાદો સત્સંગમાં દેહ ધરશે. થાશે સત્સંગી નારીને નર, પછી જાશે તે બ્રહ્મનગર. સ્વામી કે આ વાત જે મેં કીધી છે એ ખાલી એમ જ નથી કીધી, આ વાત સમાધિવાન જે જે હતા એ બધાએ જોઈ છે સમાધિમાં સાક્ષાત. અને એ સમાધિવાળા સમાધિમાં જેણે જેણે જોઈ છે એની વાત મેં કાનો કાન સાંભળી છે, એ મેં આ વાત લખી છે. એ લોકો સમાધિમાંથી જાગીને જે વાત કીધી એ મેં સાંભળીને મેં એ વાત લખી છે, બીજી કોઈ વાત લખી નથી. અને પછી એવું પણ કીધું કે આજથી નવ વર્ષે, જ્યારે દાદાને આવી રીતે ત્યાં લઈ ગયા અને ત્યાંથી સ્વર્ગમાં મોકલ્યો, કીધું આજથી નવ વર્ષે દાદો પાછો સત્સંગમાં દેહ ધરશે અને સત્સંગી થશે બે જણા, એની સ્ત્રી અને દાદો દીવાન બે, અને ભગવાનનું ભજન કરીને ભગવાનની આજ્ઞા પાળી અને ભજન કરીને પાછા અમારા ધામને પામશે, કે તો અક્ષરધામને પામશે. ક્યાં જીવ કેવો હતો પણ એક જો સાચા સંતના સંગમાં આવ્યો, એનું જે કઈ રીતે એ થયું તો એ ભગવાનના ધામ સુધી પહોંચીને પાત્ર થઈ ગયો. નરકમાં જાય એવા બધા જ કર્મો હતા, નરકમાંથી કોટી કલ્પે ના છૂટે એ સ્વર્ગમાં ગયો, સ્વર્ગમાં નવ વર્ષ રહીને સત્સંગમાં આવ્યો, સત્સંગમાં દેહ ધરીને ભગવાનની આજ્ઞા પાળી ભજન કરીને પાછા અક્ષરધામને પામ્યો. કે તા સંતનો એક થોડા સમય માટેનો પણ પ્રસંગ એ જીવને કેટલો કામ કર્યો. એટલે પેલો શ્લોક છે ને સત્સંગી જીવનનો, દ્રષ્ટા સ્પૃષ્ટાનતાવા, કૃત પરિચરણા ભોજિતા પૂજિતાવા, સદ્ય પુંસામ ઘોઘમ બહુજની જનિતમ ઘ્નંતિ એવે સમૂલમ, પ્રોક્તા કૃષ્ણેન એવ નિજ હૃદય સમા યત્પદે તીર્થ જાતમ. જે કોઈ ભગવાનના એવા એકાંતિક સંતને દર્શન કરે છે, એને સ્પર્શ કરે છે, એને ભાવથી જમાડે છે, એની સેવા કરે છે, એની પૂજા કરે છે, તો એ જીવ તત્કાળ બધા પાપથી મુકાઈ જાય છે. અને એવા સંત જ્યાં જ્યાં પગ મૂકે છે ત્યાં ત્યાં તીર્થ થાય છે. એવા સંતની પ્રાપ્તિ થાય તો મહારાજ કે એનાથી બીજી કોઈ શ્રેષ્ઠ ઘડી નથી. એટલે આ દાદા દીવાનને પણ એવા ભગવાન સ્વામિનારાયણના બે સંત મળી ગયા અને એને એને જમાડ્યા, તો એટલા પ્રસંગથી એટલા પુણ્ય પ્રતાપથી એ જીવનું કેટલું રૂડું થયું એ આપણને આ કથાથી જાણવા મળે છે. એ તો દીઠું છે અમારે નેણ, નથી જૂઠું એમાં એકે વેણ. સહુ સાંભળી આશ્ચર્ય પામ્યા, થયો પરચો કહી શીશ નામ્યા. સ્વામી કે આ તો અમે પણ અમારી આંખે જોયું છે, જેમ બીજા સમાધિવાનોએ તો જોયું જ છે જે જે સમાધિનિષ્ઠ હતા, પણ આ વાત તો સ્વામી કે અમે પણ અમારી આંખે જોયેલી આ વાત લખી છે, બીજી કોઈ લખી નથી. સ્વામી કે આ વાત સાંભળીને બધાએ આશ્ચર્ય પામ્યા અને બધાએ ભગવાન સ્વામિનારાયણને ભગવાન સ્વામિનારાયણના સંતોને શીશ નમાવીને કહેતા પગે લાગ્યા કે આ તો ભગવાન સ્વામિનારાયણ કરી શકે, બીજાથી થઈ શકે નહીં. કે આવો જીવ હોય તોય
ભગવાન એને પોતાના ધામમાં ભગવાન કૃપા કરીને દયા કરીને આટલા સંતોના યોગમાં આવ્યા હોય તો એ લઈ ગયા. માટે આપણે ભાગ્યશાળી છે કે આપણને નિત્ય ભગવાનના સંતોનો સમાગમ, કથા વાર્તાને દર્શન મળે છે. માટે આપણે પણ ભાવથી વિશેષ કરતા રહીએ અને આ કથાને પણ યાદ કરતા રહીએ. હરિકૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. હરિકૃષ્ણ મહારાજની જય.